કેમ છો મિત્રો મજામાં વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આજના લેક્ચરમાં આજના ટોપિકમાં આપણે જોવાના છીએ ધોરણ આઠ વિષય ગણિતનું ચેપ્ટર નંબર પહેલું છે સમય સંખ્યાઓ તેમનો સ્વાધ્યાય એક સ્વાધ્યાય એક પોઈન્ટ એક નો ક્વેશ્ચન નંબર ટુ જોવાના છીએ સૌથી સરળ એટલે કે સહેલો પ્રશ્ન છે આ બરોબર આ ચેપ્ટરનો સેલામ સેલો પ્રશ્ન કયો તો તમે આ કહી શકો છો અને પાછો મોટા ભાગની એક્ઝામોમાં આ પ્રશ્ન પૂછાય છે એટલે ધ્યાન તમારે છેલ્લે સુધી જોવાનો રહેશે ઓકે ચાલુ જો ચેનલને ના કરી હોય તો કરીને છેડિયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો ચાલો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ જોઈ લઈ તો કે નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા લખો થિયરીના લેક્ચરમાં મેં તમને વિરોધી સંખ્યા વિશે સમજાયું હતું જોજો વિરોધી સંખ્યા એટલે શું થાય તો કે એક ની વિરોધી સંખ્યા થાય માઇનસ એક માઇનસ એકની વિરોધી થાય એક એવી રીતના મેં તમને કીધું હતું બરોબર જીરો ની વિરોધી સંખ્યા જીરો પોતે જ થાય બરોબર માઇનસ વીસ ની વિરોધી સંખ્યા થાય વીસ એક ના છેદ ની વિરોધી સંખ્યા થાય માઇનસ એક ના બે માઇનસ ની વિરોધી સંખ્યા થાય પ્લસ ચાલીસ પચાસ ધન હોય તો ઋણ ઋણ હોય તો ધન આ થઈ ગઈ એમની વિરોધી સંખ્યા ત્યારબાદ એક અવું ઉદાહરણ આપ્યું હતું આના જેવું હતું કઈક જોજો માઇનસ ત્રણ માઇનસ બે હોય તો આની વિરોધી સંખ્યા તો એક આપ્યું હતું આપણે કે ભાઈ આ માઇનસ અને આ માઇનસ બે થાય આ ટાઈપનું એક ઉદાહરણ આપ્યું હતું તો બસ એ જ દાખલા હવે સ્વાધ્યાયમાં આવી ચુક્યા છે જાતે થઈ ગયા એવા છે જાતે થાય એવા છે ઓકે તો જોઈ લઈ પેલું છે બે ના છેદ માં આઠ ની વિરોધી સંખ્યા જો આમ નહીં વિરોધી સંખ્યા એવી રીતના તમારે બધા દાખલામાં લખવાનું તમે લખો ને તમારી બુકમાં તમે લખવાનું કે નહીં વિરોધી સંખ્યા હું હવે એરા કરી શાહાયકમાં લખી લઉં છું શું થશે તમે જ કહો જોઈ તો માઇનસ બેના છેદમાં આઠ અહીંયા ધન છે તો અહીંયા શું કરી દીધું માઇનસ કરી દીધું ઋણ કરી દીધું માઇનસ પાંચના છેદમાં નવની વિરોધી સંખ્યા શું થાય પ્લસ પાંચ ના છેદમાં નવ જો આ માઇનસ માઇનસ વાળું છે તો આપણે જોયું હતું કે આ માઇનસ માઇનસ ઉડે એટલે આ સંખ્યાનો મિનિંગ શું થયો છના છેદમાં પાંચ થાય હવે છના છેદમાં પાંચની વિરોધી સંખ્યા માઇનસ છ છેદમાં પાંચ થાય ઓકે હવે આ સંખ્યા જોજો જોઈએ વિરોધી સંખ્યા તો કઈ માઇનસ છે તો પ્લસ કરી દો બે ના છેદ માં નવ હવે આ સંખ્યા માઇનસ છેદ માં એટલે માઇનસ જુ એટલે એ સંખ્યાની વિરોધી સંખ્યા ઓગણીસ ના છેદમાં છ પ્લસ કરી દીધી આ થઈ ગઈ વિરોધી સંખ્યા આની સાથે સાથે આ દાખલો પૂરો થઈ ગયો સમજાઈ ગયો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં દંડ લખી નાખો કે લખ્યું દર વખતે ભાઈ કેવું ન પડવું જોઈએ ક્વેશ્ચન નંબરની ડન ડન લખતું જવાનું આપણે બરાબર તો જો સમજાઈ ગયું છે તો કોમેન્ટ બોક્સમાં ડન લખો આની સાથે સાથે આ નાનકડો ક્વેશ્ચન સહેલો સરળ ક્વેશ્ચન પૂરો થાય છે આમની પીડીએફ ફાઇલ બધાની આપણી વામઝા એજ્યુકેશન નામની એપ્લિકેશન છે તેની અંદર મળી જશે તથા આપણું ટેલિગ્રામ ગ્રુપ છે વામઝા એજ્યુકેશન નામનું આ એપ્લિકેશનની અને ટેલિગ્રામની બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તેમાં બંનેમાં જોઈન્ટ થઈ જાવ એપ્લિકેશન ડાઉનલોડ કરો ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જાઓ બીજા વિડીયો તમને ત્યાં નોટિફાઈ કરવામાં આવશે આવશે દેવામાં તો જરૂરથી તેમાં તમે થઈ શકો છો ઓકે આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ મજા આવી છે તો વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો ફરી મળશું એક સરસ મજાના નવા વિડીયો સાથે ફરી પદારબો જય હિન્દ મધ્યમાં આવજો ધન્યવાદ